રાજપીપળામાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવા અને લોકટોળાઓ ભેગા થાય તે માટે બાજ નજર રાખવા માટે પોલીસ દ્વારા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નર્મદા જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકરણસિંહના માર્ગદર્શન હેઠળ રાજપીપળા ખાતે ડ્રોન કેમેરા અલગ અલગ વિસ્તારોમાં મોકલીને લોકોની ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. જો કે ડ્રોન કેમેરાથી પ્રથમ દિવસે જ 40 જેટલા ઇસમો સામે જાહેરનામાનો ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયા વોટ્સએપ ઉપર કોમી એકલાસ તોડવાના ઈરાદે તેમજ જાતિ વગ્રહ વિગ્રહ અને લોકોની ધાર્મિક લાગણી દુબાય તેવા ઈરાદાથી પોસ્ટ કરનાર ઇસમ સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અત્યારે જે લોકડાઉનની પરિસ્થિતિ છે નર્મદા જિલ્લામાં, તો સંપૂર્ણપણે દરેક અમારા ચેકપોસ્ટ, આંતર રાજ્ય ચેકપોસ્ટ, આંતર જિલ્લા ચેકપોસ્ટ, દરેક પર 24/7 લોકડાઉન ચાલુ છે, બંદોબસ્ત રાખેલો છે અને કોઈપણ પ્રકારના પેસેન્જર મજૂરોની કોઈપણ અવરજવરને એકદમ બંધ કરવામાં આવેલી છે. તથા આ આપના માધ્યમથી હું નર્મદાની જનતાને એ પણ કહેવા માગું છું કે લોકડાઉનમાં પોલીસને સહકાર આપે, ખાદ્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુનો કોઈ સંગ્રહ કરવાની જરૂર નથી, પૂરતા પ્રમાણમાં મળશે. દૂધ શાકભાજી મેડિકલના સ્ટોર 24 કલાક ખુલ્લા રાખવામાં આવેલા છે. એટલે આ બાબતે પણ આપના માધ્યમથી હું સંદેશો આપવા માગુ છું કે આ બાબતે પણ કોઈ પેનિક કરે નહીં. ખાસ કરીને અન્ય સિટીમાં ડ્રોન દ્વારા જે પોલીસ દ્વારા નજર રાખે છે, આપણા જિલ્લામાં ખાસ કરીને એવી કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવશે? હાજી, આજે સવારથી જ ડ્રોનથી પણ સર્વેલન્સ રાખવાનું શરૂ કરવામાં આવ્યું છે. એટલે પ્રજાને વિનંતી કરું છું કે બિનજરૂરી ફળિયામાં પણ ટોળા ના વળે, કોરોના છે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે એવી મારી અપીલ છે.